જગતજનની મા અંબાનું પવિત્ર સ્થાન એટલે કે અંબાજી મિત્રો આજે આપણે જોઈશું અંબાજીનું સંપૂર્ણ માહિતી ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું અંબાજી એ સમુદ્ર સપાટીથી પંદરસો ને એસી ફીટની ઊંચાઈ ઉપર અરવલ્લીની પહાડીઓની વચ્ચે વસેલું છે અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા થતી નથી પરંતુ વિસાયંત્રની પૂજા થાય છે આ યંત્ર માન્યતા અનુસાર શ્રી યંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે આ યંત્ર દર મહિનાની આઠમે પૂજા થાય છે આ તીર્થ ક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતા હોય છે દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચડાવે છે ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્ય શક્તિનું પુરાણા પ્રસિદ્ધ સ્થાન છે અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબામાનું આદિસ્થાન મનાય છે અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બે નમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોના વિશેષ જોવા મળે છે મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમાં સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈ સર કરે તેવું અને ભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનાથી બનાવવામાં આવ્યો છે મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોગ છે ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય માતાજીના અસ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવી જુદી જુદી જાતના દર્શન થાય છે બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ઘીના બે અખંડ દીવા બળે છે માતાજીના દર્શન સવારે અંદરનું બારણું ઉઘાડતા થાય છે સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે વર્ષો પહેલાં બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પૂજા કરી શકતા હતા હાલના સમયમાં માત્ર પૂજારીઓ જ અંદર જાય છે બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરા મઢેલા બારણા છે મંદિરના આગલા ભાગ ઉપર થાબું છે અને તેના ઉપર ત્રણ શિખર છે અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે આ ચાચરના ચોકમાં હોમ હવન કરવામાં આવે છે યાત્રાળુઓ હવન વખતે પુષ્કળથી હોમે છે અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી અહીંયા બધા જ કામમાં ઘી વાપરવામાં આવે છે તેલ તો ખવાય તો નહીં જ તેમજ માથામાં પણ ન નખાય પરંતુ ઘી નાખી શકાય બીજું એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ કોઈ પણ પુરુષ સ્ત્રીની મશ્કરી ન કરી શકે વ્યભયારી માણસ તો તેનાથી દૂર જ રહે જેથી કરીને અહીંયા એકદમ પવિત્રતાથી લોકો આવી અને રહી શકે છે હવે જોઈએ અંબાજીમાં થતા મેળાઓ અંબાજીમાં વર્ષે બેથી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે દર ભાદરવી પૂનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શન પગપાળા દ્વારા કરે છે માતાજીના આ મંદિરની ઘણી દંતકથાઓ પણ છે જેમાં શ્રી કૃષ્ણથી એ જૂનું કાળનું આ મંદિર મનાય છે શ્રીકૃષ્ણ પોતાના બાળ મોવાડા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે જો આ દંતકથાઓ છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો માનસરોવરના કિનારા ઉપર મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિક્રમ સંવંત ચૌદસો પંદરનો લેખ મળે છે અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક લેખ છે તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાનો લેખો છે અંબાજીની નજીક કુંભારિયા કરીને એક ગામ છે આ ગામમાં શાહ ધોળા આરસ બહારના જૈન દેરાસરો છે આ દેરાસરો વિશે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ શાહે ત્રણસો ને સાહીઠ જેટલા દેરાસરો બંધાવ્યા પણ માતાજીએ પૂછ્યું કે આ દેહરા કોના પ્રતાપથી બંધાવ્યા છે ત્યારે શાહે જવાબ આપ્યો કે ગુરુના પ્રતાપથી આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાખ્યા અને માત્ર પાંચ જ રહેવા દીધા દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કરે એમને વરદાન આપ્યું કે નર જાતિના નામવાળા તેને મારી શકાશે નહીં આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમનો નાશ કર્યો પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું આથી દેવોએ ભગવાન શિવની મદદ માગી ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરવા આદ્ય શક્તિ પ્રગટ થાય અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો તેથી દેવી મહિષાસુર મર્દની તરીકે ઓળખાય છે બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરવા રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલ શૃંગી ઋષિના આશ્રમે આવ્યા ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું રામ અને લક્ષ્મણે આરાધના કરી દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું જેથી રામે રાવણનો નાશ કર્યો દ્રાપર યુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ અને અંબાજીની પૂજા અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે બીજી એક મહત્ત્વની વાત કે અંબાજીથી પાંચ કિલોમીટર દૂર એક પર્વત આવેલો છે એનું નામ છે ગબ્બર જ્યાં આરાસુર પર્વતમાળામાં આવેલું એ પર્વત છે ગબ્બર પર અંબા માતાનું એક નાનકડું મંદિર આવેલું છે જેનું ધાર્મિક મહત્ત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું જ છે ગબ્બર નવસો ને નવ્વાણું પગથીયા ધરાવે છે અને રોપવે વડે પણ તેના પર જઈ શકાય છે ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયુ દિશાવે આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ધમની બાજુએ આવેલું છે શ્રી અંબાજી મંદિર દ્વારા જમવાની પણ સુંદર સુવિધા કરવામાં આવી છે અને ત્યાં હોસ્પિટલ પણ છે જેથી કોઈ પણ અકસ્માત કે કંઈ પણ બને તો તાત્કાલિક સારવાર મળી રહે